नमस्कार, मॉर्निंग 100 में आपनું સ્વાગત છે. સમાચારો સાથે હું છું પંકજ. સમાચારોનો સિલસિલો શરૂ કરીએ. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નહીં. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. 2 દિવસ બાદ 1-2 ડિગ્રી તાપમાન વધશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.5 ડિગ્રી નોંધાયું. 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે. કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલે કરી આગાહી. ગીર સોમનાથના મોટા સિંધવડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું. 10 ગામની 1000 હેક્ટર જમીનને પિયત મળી રહે તે માટે કેનાલમાં પાણી છોડાયું. પાણી છોડાતા રવિ પાકને જીવનદાન મળતા ખેડૂતો ખુશખુશાલ. તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં ફરી વરસ્યો કમોસમી વરસાદ. ચેન્નઈના માઉન્ટ રોડ અને મરીના વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો. એકાએક વરસાદના કારણે કામથી બહાર નીકળેલા લોકો ભીંજાયા. જમ્મુ કાશ્મીરમાં સતત હિમવર્ષાને કારણે તાપમાનનો પારો ગગડ્યો. શ્રીનગરમાં ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો. દલ લેક આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું. ઉત્તર પ્રદેશના આગ્રામાં હાડ થીજવતી ઠંડીએ લોકોના હાલ બેહાલ કર્યા. પહાડોમાં હિમવર્ષા બાદ ઠંડીનું વધી રહ્યું છે પ્રમાણ. મોડી રાતથી જ કડકડતી ઠંડીના કારણે લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા. ખુલ્લામાં ફૂટપાથ પર સૂતા ગરીબો માટે પણ ઠંડીથી બચવા તંત્રએ નથી કરી કોઈ વ્યવસ્થા. ગરીબ અને લાચાર લોકો ખુલ્લા આકાશમાં રાત વિતાવવા મજબૂર બન્યા. કેટલાક લોકો કચરો એકત્ર કરી તાપડાનો લઈ રહ્યા છે સહારો. ઉત્તર પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ વધતા ચમકારો અનુભવાયો. શહેરી ઉપરાંત અનેક ગ્રામીણ વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો. ગાઢ ધુમ્મસ છવાઈ જવાની સાથે ઠંડીના કારણે વહેલી સવારે રસ્તાઓ પણ સુમસામ બન્યા. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો. મુરાદાબાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટતા રસ્તાઓ સુમસામ બન્યા. ઠંડીથી બચવા લોકો તાપડાનો સહારો લેતા નજરે પડ્યા. ઉત્તરાખંડના પર્વતો પર થઈ રહી છે હિમવર્ષા. ચમોલીમાં હિમવર્ષા બાદ રસ્તા પર બરફની ચાદર છવાઈ. હિમવર્ષાને પગલે ગગડ્યો ઠંડીનો પારો. ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની કૃષિમંત્રી સાથે બેઠક યોજાઈ. બેઠકમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને લઈને ચર્ચા કરાઈ. કૃષિમંત્રીએ નિકાસબંધીને લઈ કેન્દ્ર સરકારને રજૂઆત કરવાની બાંહેધરી આપી. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે વિરોધ. ડુંગળીના ભાવને લઈ ખેડૂતોએ ગેટ પાસે વિરોધ પ્રદર્શન કર્યું. ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકીને કર્યો વિરોધ. મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા માર્કેટિંગ યાર્ડ. ડુંગળી મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા ધોરાજીના ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી. ડુંગળીની નિકાસ ફરી શરૂ કરવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ. પોલીસે વિરોધ કરી રહેલા 6-7 ખેડૂતોની અટકાયત કરી. ગોંડલ માર્કેટ યાર્ડ બહાર ડુંગળી મુદ્દે વિરોધ સમયે ખેડૂતોમાં ભારે રોષ. રસ્તા પર ડુંગળી ઠાલવીને ખેડૂતોએ કહ્યું કે હવે દવા પીવી કે શું કરવું. સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતા ભાવ તળિયે પહોંચ્યા. જૂનાગઢના વિસાવદર મામલતદાર કચેરીએ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લઈને વિરોધ કર્યો. કોંગ્રેસ આગેવાનો અને ખેડૂતોએ અધિકારીના ટેબલ પર ડુંગળીના ઢગલા કર્યા. પોલીસે કોંગ્રેસ આગેવાનોની કરી અટકાયત. રાજ્યમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા કરી રહ્યા છે વિરોધ. બીજી તરફ માર્કેટમાં ડુંગળીના છૂટક ભાવ હજી વધુ. માર્કેટમાં વેચાઈ રહી છે 50 રૂપિયા કિલો ડુંગળી. ડુંગળીના નિકાસ બંધ થવાના કારણે માર્કેટયાર્ડમાં ભાવ ગગડ્યા. ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ અંગે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી. સૌરાષ્ટ્રના ડુંગળીની ખરીદી કરતા એપીએમસીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ડુંગળીની નિકાસ અને તેના ભાવો મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ. બનાસકાંઠામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપાયું. પુરવઠા વિભાગે 74 સિલિન્ડર જપ્ત કર્યા. રિફિલિંગની સામગ્રી સહિત મુદ્દામાલ જપ્ત. રહેણાંક વિસ્તારોમાં કરતા હતા ગેસ રિફિલિંગ. પુરવઠા વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી. સુરેન્દ્રનગરમાં વઢવાણ કોઠારીયા રોડ પર કાર સળગી ઉઠી. અચાનક સીએનજી કારમાં આગથી અફરાતફરી મચી. ફાયર વિભાગે આગ કાબૂમાં લેતા હાશકારો અનુભવ્યો. સદ્દનસીબે કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ. સુરેન્દ્રનગરના નાગનેશ ગામની સીમમાં દીપડો દેખાયો. દીપડાએ હુમલો કરતા 2 ગૌવંશને થઈ ઈજા. ગામમાં દીપડો દેખાતા સર્જાયો ભયનો માહોલ. વન વિભાગને જાણ કરી દીપડાને પાંજરે પૂરવાની કામગીરી કરાઈ. બિહારના મુંગેરમાં જાહેર માર્ગ પર મારામારી થયાનો વીડિયો વાયરલ થયો. માતાના પેન્શનને લઈને 2 ભાઈઓ જાહેર માર્ગ પર મારામારી કરી રહ્યા હોવાનું લોકોનું કહેવું. ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું વાયરલ વીડિયોની પુષ્ટિ. ઉત્તર પ્રદેશમાં લખનૌના સુલતાનગંજમાં ફાયર વિભાગની ટીમે કર્યું કાગડાનું રેસ્ક્યુ. વીજ તાર પર ફસાયો હતો કાગડો. ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ટીમ સ્થળ પર દોડી આવી.
बिहार में फरी गैरकायदेसर हथियारों साथ दिखाया नबीरा। बेगूसराय में हथियारों साथ युवक ने महिलाएं बनावे वीडियो वायरल। अगौ डीजे ताले युवक देशी कट्टा हाथ में ली डांस करते होते वीडियो सामने आयो तो वायरल वीडियो अंगे पुलिस से तपास हाथ धरी। राजस्थान में सादुलपुर में पुलिस जाहिर में युवक ने मार मारवा अंगे की नोधी फरियाद। 11 नवम्बरे शांतिभंग आरोप में लगामी पुलिस युवक ने मार मार्यो हतो। पुलिस मार मारता 33 दिवस सुधी उभो न थई शक्यो युवक। समग्र मामले भोग बननारे पुलिसकर्मी और अन्य एक व्यक्ति सामे फरियाद करी। उत्तर प्रदेश मैनपुरी में झड़पायो 25,000 नो इनामी आरोपी। बातमी आधार पुलिस करी होती चेकिंग। पुलिस ने आरोपी वच्चे अथड़ामण थता फायरिंग करायू। फायरिंग में आरोपी जाग्रस्त थयो। आरोपी की धरपकड़ थता 12 जेटला गुना नो भेद उकेलायो। उत्तर प्रदेश अमरोह में अलग अलग दिशा में चालता ट्रेक्टर ने एकबीजा साथ बांधी स्टंट कर रहेला युवक नो वीडियो वायरल। फेमस थवा माटे जीवना जोखमे स्टंट करता युवक की ओळख अंगे कार्यवाही शुरू। बीसीसीआईए कोचिंग स्टाफ में मोटो फेरफार कर्यो। राहुल द्रविड वनडे श्रेणी में टीम इंडिया ना मुख्य कोच नहीं होय। आ श्रेणी माटे टीम इंडिया ने नवो कोच स्टाफ मळशे। खेड़ाना यात्राधाम डाकोर में आखलाओं आतंकना दृश्य सामे आव्या। जाहिर रोड पर बे आखला वाकरता राहदारी जीव अद्धर थया। आखलाओं आतंक ने कारण अनेक वाहनों ने नुकसान पण पहुंच्यु। मेहसणा में ऊंझा ब्राह्मणवाड़ा में दारूना अड्डा पर जनता की रेड। गाम की महिलाओं देशी दारूना अड्डा पर जई रेड करी बाद में देशी दारू सहित जत्था ने गाम वच्चे लावी सड़गाव्यो। ब्राह्मणवाड़ा गाम में सामाजिक प्रसंग में केटलाक लोको दारू पीने आव्या हता। जेना कारणे गाम की महिलाओं में भारोभार रोष फैलायो। बाद में महिलाओं दारूना अड्डा पर रेड पाड़ी दारूनो नाश कर्यो। मोरबी में पुलिसकर्मी यूनिफॉर्म में रील्स बनावी। मोरबी नवलखी पोर्ट खाते सुरक्षा कवच दरमियान वीडियो बनाने शेयर कर्यो। मोरबी में पुलिसकर्मी डीजीपी परिपत्र उलाड़ियों कर्यो। जूनागढ़ मनपा हद विस्तार में प्रॉपर्टी टैक्स कुल 90 करोड़ रूपया बाकी। तंत्र द्वारा ढोल नगारा साथ शहरभर में प्रदर्शन कर उघराणी शुरू कराई। कलाक मिलकत धारकों मुदत मांगी तो केटलाक लोकोए ऑनलाइन चुकवणी करी। वलसाड़ में कार में रूपया भरेली बेग की उठांतरी करता तस्करों रंगे हाथे झड़पाया। रोड पर पार्क करेली कार में चोरी प्रयास करो। नजीकना दुकानदारे तस्करों पीछो कर पकड़ी पुलिस ना हवाले कर। घटना सीसीटीवी में पड़ी। चाणस्मा भाटसर गाम में मंदिर में तस्करों त्राटक्या। सधी माता मंदिर में दानपेटी में थी रोकड़ी चोरी। समग्र घटना सीसीटीवी में कैद। दुकानेधारी तस्करों मंदिर में घुसी चोरी ने आप अंजाम। મહેસાણા જિલ્લાના નંદાસણમાં થઈ રિક્ષાની ચોરી। અલસીફા સોસાયટીમાં રિક્ષા ચાલકના ઘરની બહારથી થયેલી ચોરી સીસીટીવીમાં કેદ। ચોર રિક્ષા લઈને ધક્કો મારીને લઈ જતા જોવા મળ્યા। નંદાસણ પોલીસે તપાસ હાથ ધરી। છોટાઉદેપુરમાં દોઢા દિવસે બે જગ્યાએ બન્યો ચોરીનો બનાવ। મંગળ બજારમાં ચારભુજા કોમ્પ્લેક્સમાં થઈ ચોરી। તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને 1.5 લાખની રોકડ મળી કુલ 4.33 લાખની ચોરી કરી। एक ज दिवस में छोटाउदेपुर बालाजी हाइट्स ना एक फ्लेट में पण थई चोरी। फ्लेट में 11,000 रोकड़ की चोरी करी। चोरी करवा जाते चोर सीसीटीवी में कैद। छोटाउदेपुर पुलिस सीसीटीवी आधार तपास हाथ धरी। बारडोली में मिल में लागेली भीषण आग। तातीथैया में डाइंग प्रिंटिंग मिल में लागी थी आग। फायर की टीमें घटना स्थले पहुंची आग पर काबू मेळवा भारे जहमत उठावी। भीषण आग लागवानुं कारण अकबंद। वापीना करवड़ विस्तार में कचराना ढगला में आग लागी। औद्योगिक कचरा गैरकायदेसर निकाल करवा माटे मैदान में ढगलो करायो हतो। दूर दूर सुधी धुमाड़ा गोटे गोटा जोवा मळ्या। फायर विभागे घटनास्थले पहोंचीने आग पर काबू मेळवा जहमत उठावी। पाटणना सांतलपुर में तापणू करता लागी आग। ठंडी थी बचवा माटे कर्यु हतु तापणू। तापणानी एक चिंगारी झूपड़ा में लागता आग भभूकी उठी। झूपड़ा में रहेली गरवखरी सहित सामान बळीने खाक थयो। મહેસાણાના બહુચરાજીમાં રેલવે અંડરપાસમાં પાણીમાં ફસાઈ બસ। આસપાસના તળાવના પાણી ભરાતા હાલાકી। વારંવાર આવી ઘટના બનતા તંત્રને અનેકવાર કરાઈ રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી। મહારાષ્ટ્ર બોર્ડર પરથી એમ્બ્યુલન્સમાંથી ઝડપાયો વિદેશી દારૂ। દાદરાનગર હવેલીથી જતી એમ્બ્યુલન્સમાં દમણની બનાવટનો ભર્યો હતો દારૂ। પોલીસે ફરાર એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી। सूरत नवी सिविल हॉस्पिटल में फरी तंत्र की बेदरकारी। सिविल कैम्पस में स्ट्रेचर तूटी जता वृद्धा पटकाया। महिला ना बन्ने पग फ्रेक्चर थया। हॉस्पिटल लई जती वखते बनी घटना।
ટાટ ખલાયેલ સ્ટ્રક્ચરને કાપડથી બાંધવામાં આવ્યું છે। નવસારી હાઈવે પાસે થયો વિચિત્ર અકસ્માત। અમદાવાદ તરફ આવતા જતા ટ્રેલરને નડ્યો અકસ્માત। એન્ધેલ ગામ પાસેથી પસાર થતા ટ્રેલર આગળ ચાલતા ટક્કર। અકસ્માતમાં ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાયો હતો। સ્થાનિકોએ જહેમત ઉઠાવી કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો। વડોદરામાં કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયો અકસ્માત। કરજણ શિવવાડી પાસે ચાલુ આઈસર ટેમ્પોનું ટાયર ફાટ્યું। ટેમ્પો પલટી જતા હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ। ક્રેનની મદદથી આઈસર ટેમ્પોને માર્ગ પરથી હટાવ્યો। વડોદરાના નંદેશ્રી જીઆઈડીસીમાં ક્રેઇનનો બેલ્ટ તૂટતા શ્રમિકનું મોત। સુદકેમી કંપનીમાં ભારે ટેન્ક લઈ જતા સમયે તૂટ્યો બેલ્ટ। શ્રમિકની ઉપર ટેન્ક પડતા ઘટના સ્થળે જ મોત। પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। શાળામાં ભણવાને બદલે બાળકો પાસે કરાવાય છે રસોઈ કામ। વલસાડના કપરાડાના અરણાઈ આશ્રમ શાળાનો વિડીયો વાયરલ। આશ્રમ શાળામાં શિક્ષણના બદલે ભણાવાયા રસોઈના પાઠ। રસોઈ બનાવતા બાળકોનો વિડીયો વાયરલ થયો। રસોઈયાના અભાવે બાળકોએ જાતે જ રસોઈ બનાવીને ખાવું પડે છે। ચૂલા પર જોખમી રીતે રસોઈ બનાવતા બાળકોનો વિડીયો વાયરલ। આશ્રમ શાળાના અધિકારીઓએ ઘટના અંગે લૂલો બચાવ કર્યો। કહ્યું રસોઈયાની જગ્યા ખાલી હોવાથી બાળકો પાસે કરાવી પડે છે રસોઈ। સરકાર દ્વારા રસોઈયાની અને વર્ગ 4ના કર્મચારીઓની ભરતી નહીં કરાઈ હોવાથી આ હાલાકી પડી રહી છે। રાજકોટ શહેરમાં રજીસ્ટ્રેશન વગરના ઢોરની જપ્તી કરાશે। આરએમસી 1 જાન્યુઆરીથી કડકાઈથી કામગીરી કરશે। મનપા દ્વારા પરમિટ વગરના ઢોરવાળા ખાનગીવાળા અને ફળિયામાંથી પણ જપ્ત કરાશે। રાજકોટ મનપાના લાયસન્સ વગરના ઢોર પકડવાના નિર્ણય સામે માલધારીઓએ વિરોધ કર્યો। માલધારીઓએ મનપા કચેરીએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। લાયસન્સ પહેલા ઢોર માટે જગ્યા કરી આપવા પશુપાલકોએ માંગ કરી। અમરેલીની સાવરકુંડલા એપીએમસીમાં વેપારી મહામંડળે હરાજી બંધ રાખવા કર્યો નિર્ણય। હરાજી બંધ રહેતા ખેડૂતોને હેરાન થવાનો આવ્યો વારો। એપીએમસીએ પહેલા જાહેરાત ન કરાતા ખેડૂતો રાતથી લઈ જણસીને લઈને પહોંચી ગયા હતા। ભીલોડાના ખુમાપુર ગામે બની રહેલા 220 કેવી સબસ્ટેશનનો વિરોધ। તળાવ નજીક બની રહેલા સબસ્ટેશનથી આગામી સમયમાં પાણીની સમસ્યા હલ થવાનો સ્થાનિકોને પાણીની સમસ્યા સર્જાય તેવી સ્થાનિકોને ભીતિ છે। મંજૂર થયેલા સબસ્ટેશનને અન્યત્ર ખસેડવાની ગ્રામજનોની માંગ। મોરબીમાં નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ। મચ્છુ નદી પરના પુલ પાસે ભંગાણથી લાખો લીટર પાણી વેડફાઈ ગયું। તંત્રએ સમારકામની તસ્દી ન લેતા ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। આપના ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર। ધારાસભ્યને કોઈ તકલીફ ન પડે તેવા સૂચન સાથે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા। પોલીસે ચૈત્ર વસાવાના 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ। ચૈત્ર વસાવાએ ડેડિયાપાડામાં વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં કર્યું હતું આત્મસમર્પણ। વનકર્મીને માર મારવાના ગુનામાં 1 મહિનાથી ચૈત્ર વસાવા ફરાર હતા। આત્મસમર્પણ કરતા તેમના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી। ગીર સોમનાથના વેરાવળમાં જર્જરિત મકાન થયું ધરાશાયી। પાલિકાને લેખિત ફરિયાદ આપી હોવાનો સ્થાનિકોનો દાવો। પાલિકાને મકાન ઉતારી લેવા કરાઈ હતી વિનંતી, ફરિયાદ પર ધ્યાન ન આપતા સ્થાનિકોમાં રોષ। સુરતના વેસુ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી બાળક પટકાયો। બિલ્ડિંગમાં કામ કરતા શ્રમિકનો બાળક બીજા માળેથી પટકાયો। રમતા રમતા બાળકનો પગ સ્લીપ થયો, બાળકને સારવાર માટે લઈ જવાયો। સુરતમાં ગેસ લીકેજ પ્રકરણમાં ઉમરા પોલીસે ફરિયાદ નોંધી। ભંગારની દુકાનમાંથી ગેસ લીકેજ હોવાનું ખુલ્યું। ગેસની બોટલમાંથી ઝેરી ગેસ બહાર આવતા 10 લોકોને થઈ હતી અસર। ઉમરા પોલીસે ઇરફાન ખાન અને રાજુ શર્મા સામે નોંધી ફરિયાદ। બનાસકાંઠામાં રાત્રે ધાબા પર ઊંઘતો યુવક નીચે પટકાયો। ઊંઘમાં ધાબા પરથી નીચે પડતા મોત થયું। ધાનેરાના નંદહરી સોસાયટીનો બન્યો બનાવ। મૂળ રાજસ્થાનનો રહેવાસી 30 વર્ષીય યુવકનું નીચે પટકાવાથી થયું હતું મોત। મહેસાણામાં 1 જ દિવસમાં 35 લોકોને રખડતા શ્વાનોએ બચકા ભર્યા। સિવિલમાં 1 જ દિવસમાં શ્વાન કરડવાના 35 કેસ। 14 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 480 લોકોને સારવાર આપવામાં આવી। મહેસાણામાં શ્વાન કરડવાના કેસમાં સતત વધારો। છેલ્લા 6 મહિનાથી શહેરમાં શ્વાન કરડવાના કેસ વધી રહ્યા છે। ડિસેમ્બર મહિનામાં રોજના સરેરાશ 64 જેટલા કેસ નોંધાયા। મહેસાણામાં માર્ગ અને મકાન વિભાગની કચેરી સીલ કરાતા કર્મચારીઓને ભારે હાલાકી। કર્મચારીઓને કાર્યપાલક ઇજનેરની ઓફિસમાં બેસીને કામ કરવાની ફરજ પડી। ખેડૂતોને જમીન સંપાદનનું વળતર ન ચૂકવાતા કચેરી સીલ કરાઈ। બનાસકાંઠામાં શંકાસ્પદ ઘાસચારાથી પશુનું મોત। ઘાસચારા સાથે જીવાત ખાવાથી પશુના મોત। ડીસાના સદરપુર ગામમાં બની ઘટના। પશુપાલકોએ કરી સહાયની માંગ।
साबरकांठाना ईडरमां बुकानीधारीओए 3 लाखनी आचरी लूंट आंगणियापुडीमांथी 3 लाख लईने निकळेला बाइक सवारने धक्को मारीने लूंट आचरी बे बुकानीधारी लूंटागुओने झड़पी लेवा पोलीसे चक्रो गतिमान कर्या। साबरकांठाना वडालीमां बंदूकनी अणीए 65 लाखनी लूंट श्यामनगर पासे कारमां आवेला बे शख्सोए लूंट चलावी अने फरार थया। वेपारीनी कारने रोकी लूंटने अंजाम आपता पोलीसे नाकाबंदी सहितनी कार्यवाही हाथ धरी। वडोदरा पालिका में भर्ती बोगस मैसेज करनार आरोपी थी धरपकड़। सफाई सेवक की भर्ती बोगस मैसेज थयो हतो वायरल। मोटी संख्या में अरजदारों पहुंचा था कचेरी। समग्र मामले पोलीसे वधु तपास हाथ धरी। दाहोद में नकली सरकारी कचेरी केस में वधु आरोपियों की धरपकड़। पोलीसे वधु 5 आरोपियों की धरपकड़ करी। निवृत्त आईएएस अधिकारी कार्यपालक इंजीनियर सहित 6 पकड़ाया। पकड़ायेला आरोपियों प्रयोजन कचेरी कर्मी होवानुं खुल्युं। वडोदरा कोरोबा रोड पर इमिग्रेशन ऑफिस में सीआईडी की तपास। स्मित कॉम्प्लेक्स खाते इमिग्रेशन ओवरसीज में तपास में भरूच और पंचमहाल पुलिस जोड़ाई है। रूटीन तपास ज होवानुं अधिकारीओ जणाव्युं हतुं। विदेश मोकलवाना बहाने अरजदारों साथे छेतरपिंडी ने लई तपास हाथ धरवानी चर्चा। विद्यार्थियों ने वर्क परमिट पर जता लोको साथे गैररीति आचराई। ऑफिसना तमाम कर्मचारियों ने ऑफिस बहार जवा पर रोक लगावाई। बनासकांठाना कांकरेज तालुका में रेती भरेला 3 डंपरो झड़पाया। बनास नदी पट में गैरकायदेसर रेती खनन करना सामे तंत्र की लाल आंख। पालनपुर खान खनिज विभागे 3 डंपरो झड़पी दंडनीय कार्यवाही करी। मोरबी नकली टोलनाका केस में आरोपियों ने झड़को। बे आरोपियों की आगोतरा जामीन अरजी रद्द कराई। मोरबी सेशन्स कोर्टे बगासियाना सरपंच धर्मेन्द्र सिंह झाला और तेना भाई युवराज सिंह झाला आगोतरा जामीन रद्द कराया। मोरबी में नकली टोलनाका प्रकरण में हजू पण धरपकड़ नहीं। 11 दिवस बाद पण पुलिसे तेनी धरपकड़ नहीं करी। जयराम पटेल पुत्र सहित 6 आरोपी सामे छे फरियाद। प्रांत अधिकारी और डीवाईएसपी करी रहा छे तपास। महेसाणा में 984 ग्राम नशायुक्त पोष डोडा पाउडर साथ एक शख्स झड़पायो। न्यू चौधरी रामदेव होटल में पोष डोडा पाउडर साथ झड़पायो शख्स। एसओजी पुलिस आरोपी की धरपकड़ कर तपास हाथ धरी। नड़ियाद में मित्राए मित्र की हत्या की खड़भड़ाट मची गयो। करियाणा की दुकान चलावता हिरेन देसाई की तेना मित्राए हत्या कर ओछीना लीधेला 5 लाख रूपया परत न करता हत्या कर आरोपी पुलिस की पूछपरछ कर कबूलात। वडोदरा अलकापुरी में अमेरिका थी आवेला आधेड़े सगीरा साथ आचरी दुष्कर्म। नौकरी बहाने सूरत थी वडोदरा बोलावी थी। व्हाट्सएप पर सगीरा साथ करो तो संपर्क। पुलिस आरोपी जयेश पटेल ने करी धरपकड़। आणंद में हिट एंड रन की घटना में पूर्व धारासभ्य जमाई ने सजा फटकार। एक वर्ष पहला अकस्मात में 6 लोगों थे मौत। दोषी से नशो कर ट्रिपल अकस्मात सर्जो हतो। केतन पढ़ियार ने 5 लाख दंड सहित 5 वर्ष की जेल। गीर सोमनाथ में वन विभाग कर्मियों पर युवक ने मार मारवानो आरोप। बोरवाव पास जंगल विस्तार में प्रवेश ने लई राजकोट 2 युवकों ने मार मार्यो हतो। बने युवकों की फरियाद आधार पुलिस तपास हाथ धरी। अमदावादना कॉन्ट्राक्टरना अपहरण और हत्या केस में वधु एक आरोपी की बिहार की धरपकड़। 6 महीना पहला खानगी कंपनी लेबर कॉन्ट्राक्टर की अदालत में कराई थी हत्या। मुख्य आरोपी रणजीत सहित 2 आरोपी हजू फरार। पोरबंदर जिला में प्रथमवार 9 शख्सों सामे गुदसी टॉक कायदा हेठ गुनो नोधायो। रमेश छेलाणा सहित शख्सों सामे खंडणी हत्या जेवा नोधाया 18 गुना। 9 मांथी 4 शख्सों की धरपकड़ कराई जयरे 5 लोगों ने झड़पी लेवा पुलिस शोधखोड़ हाथ धरी। द्वारका खंभाड़िया में 55 वर्षीय आधेड़े जीवन टूंकाव्यू। शैलेन्द्र पंड्या नामना आधेड़े झेरी दवा गटगटावी आपघात करता पुलिस तपास हाथ धरी। आपघात पाछळनुं कारण हजू अकबंध। अमदावाद में इस्कॉन ब्रिज अकस्मात केस में तथ्यना जामीन ने लई हाईकोर्ट में सुनावणी। बन्ने पक्षों की दलीलों ने ध्यान में राखी हाईकोर्ट जामीन मुद्दे करशे निर्णय। 18 डिसेम्बरे तथ्यना जामीन मुद्दे हाथ धराशे वधु सुनावणी। दिल्ली ना मुख्यमंत्री अरविंद केजरीवाल की अर्जी मेट्रो कोर्टे फगावी। गुजरात यूनिवर्सिटी मानहानि केस में राज्य की मंजूरी बाद केस दाखिल करवानी हती रजूआत। केजरीवाल की अर्जी ने स्वीकारवाथी इनकार करता 28 डिसेम्बरे वधु सुनावणी हाथ धराशे। आज दिल्ली में गुजरात कांग्रेस की मैरेथॉन बैठक। गुजरात कांग्रेस दिग्गज नेताओं रहते उपस्थित। 15 पूर्व कांग्रेस धारासभ्यों प्रदेश कांग्रेस कमिटी सभ्यों सहित हाल कांग्रेस नेताओं उपस्थित रहते। भारत जोड़ो यात्रा बीजा तबक्का की चर्चा। यात्रा ने गुजरात की शुरूआत थाय तेवी गुजरात नेताओं इच्छा व्यक्त करी। गुजरात कांग्रेस नेताओं कांग्रेस राष्ट्रीय प्रमुख खड़गे साथ मुलाकात करते।
भरूच में आम आदमी पार्टी तूटी रही होवाना दावा साथेनो लेटरपेड वायरल। आपना एक साथ 40 होदेदारों राजीनामा दावो करते लेटरपेड चर्चा विषय बन्यो। चेतर वसावा केस में फसायेल आपने वधु एक फटको पड़िया की चर्चा। आप जिला प्रमुख पीयूष पटेले दावो फगावता कहूं कि अगौनी विधानसभा पहला जिला की तमाम बॉडी रद्द कराई थी। पार्टीए कोई ने लेटर न आप हो जिला प्रमुखे दावो कर्यो। साथ लेटर दुरुपयोग ने लई पार्टी आदेश बाद कार्यवाही जणाव्यु। सूरत में पीएम की मुलाकात ने लई तैयारी धमधमाट। पीएम आगमन ने लई 3000 पुलिस जवानों बंदोबस्त कर तो शहर पुलिस बे रूट डायवर्जन जाहिर कर पीएम कार्यक्रम ने लई नो ड्रोन फ्लाय जोन जाहिर कराया। डायमंड बोर्स ने कारण सूरत डायमंड ट्रेडिंग हब बन से 175 देशों वेपारी ने पोलिश डायमंड खरीदवा आगव प्लेटफॉर्म मिले। डायमंड बोर्स विश्व की सौथी मोटी इंटरकनेक्टेड बिल्डिंग है। 4200 वेपारी मड़ी ने सपनू साकार कर। बनासकांठाना कांकरेज विस्तार में न्यूज 18 अहेवाल की असर जोवा मळी। सर्विस रोड पर खुली गटर ने ढांकवामां आवी। खुली गटर में इको गाड़ी फसाता स्थानिकोए भारे जहमतथी तेने बहार काढ़ी हती। पाटणमां सातलपुर पासे अकस्मात में जीव गुमावनार माटे सहायनी मांग। राधनपुरना धारासभ्य लविंगजीए मुख्यमंत्री ने पत्र लख्यो। लग्न में जता समय अकस्मात नरता एक ज परिवार 4 लोगोना थया हता मौत। सूरत में आज डायमंड वर्कर यूनियन करशे उपवास आंदोलन। कलेक्टरे आंदोलन की मंजूरी न आपता उपवास आंदोलन करशे। रत्नकलाकारों माटेनी योजनाना लाभ आपवानी सरकार पासे मांग। मांगणी पूर्ण न थता रत्नकलाकारों में रोष। सूरत में विद्यार्थियों अनोखी मानव सांकड़ बनावी। ग्रीन सीटी क्लीन सीटी और सेफ सीटी मैसेज आप्यो। हाथ में ट्राई कलर बेन्ड बांधी शाला कॉलेज विद्यार्थियों मानव सांकड़ योजी। सूरत में प्रधानमंत्री आगमन पहला विद्यार्थियों स्वच्छता मैसेज आप्यो। पुलिस और शिक्षण विभागे संयुक्त आयोजन कर्यु। गृह राज्यमंत्री हर्ष संघवी और सीआर पाटिल हाजर रहा। 15 किलोमीटर की मानव सांकड़ योजी। सूरत सुमल डेरी ने नेशनल एनर्जी कंजर्वेशन एवोर्ड थयो एनायत। राष्ट्रपति द्रौपदी मुर्मू हस्ते एवोर्ड एनायत। सुमल डेरी चेरमेन मानसी पटेले स्वीकार्यो एवोर्ड। नेशनल एनर्जी कंजर्वेशन 32 डेरी थी स्पर्धा। अमदावाद एसटी निगमे मुसाफरों की सुविधा में वधारो कर्यो। गीतामंदी बस स्टेड और नेहरू नगर बस स्टेड पर क्योस मशीन मुकायु। मशीन में मुसाफरो जाते ज ऑनलाइन टिकट काढ़ी सकते। आ सुविधा की मुसाफरो ने लाइन में नहीं उभा रहू पड़े। मशीन में गुजराती और अंग्रेजी बे भाषाओं आपवामां आवी छे। मुसाफरो पोतानी विगत सहित मोबाइल नंबर एड कर टिकट बुक करी सकते। गुजरात पुलिस द्वारा फर्स्ट इंटर स्टेट 2020 क्रिकेट टूर्नामेंट योजाई। वडोदरा एसआरपी ग्रुपना नवना ग्राउंड खाते आयोजन करायु। राज्य पुलिस वड़ा अने वडोदरा पुलिस कमिश्नरे टूर्नामेंट ने खुल्ली मुकी हती। सूरत खटोदरा पुलिस की प्रशंसनीय कामगिरी सामे आवी। महिला शिक्षिकाना रस्तामांथी पड़ेला 40,000 अने मोबाइल परत अपाव्यो। पुलिसे सीसीटीवी बे युवकों ने शोधी काढ्या। शिक्षिकाए खटोदरा पुलिसनो आभार व्यक्त कर्यो। दाहोद जिला विकास अधिकारीए अनोखी पहल थकी नवी राह चींधी। पोताना बाळकने छापरी खाते 6 नंबर की आंगणवाड़ी में प्रवेश अपाव्यो। लोको सरकारी आंगणवाड़ी के शाळानो लाभ ले तेवी अपील करी। गुजकेटी वर्ष 2024 में लेवानार परीक्षा की तारीख बदलाई। 2 एप्रिल रोज योजनार परीक्षा हवे 31 मार्च 2024 रोज लेवाशे। सीबीएसई बोर्ड की परीक्षा होवाथी गुजकेट 2024 तारीख में फेरफार करायो। અને હવે અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર। ગુજરાતમાં ફરી એકવાર મોટું માવઠું આવી શકે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદની સંભાવના। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે। સાણંદ આણંદ અને અમદાવાદના વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી। सूरत एरपोर्ट ने मळ्यो आंतरराष्ट्रीय दरज्जो। पीएम मोदी की अध्यक्षता में मळेली बैठक में लेवायो निर्णय।